બનાસકાંઠાના પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારીએ કોરોના કાળ દરમિયાન માસ્ક તેમજ અન્ય મેડિકલ સામગ્રીની ઊંચી કિંમતમાં ખરીદી કરીને તેમના મળતિયાઓ સાથે મળી આચરેલ કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જીએમએસસીએલના પરિપત્ર પ્રમાણે 49 રૂપિયામાં માસ્કની ખરીદી કરવાનો આદેશ હોવા છતાં ફેન્સીના મળતિયાને ફાયદો કરવા 275 રૂપિયામાં માસ્કની ખરીદી કરી છે. આવા કૌભાંડી અધિકારીઓને સરકાર દ્વારા છાવરવામાં આવે છે તેવો આક્ષેપ ગુલાબસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ફેન્સી દ્વારા કોરોના મહામારી દરમિયાન જે સરકાર દ્વારા જે આરોગ્યના સાધનોની જે સામગ્રીની ખરીદી માટે જે કિંમત નક્કી કરવામાં આવી હતી તેના કરતા અનેક ગણી કિંમતે ખરીદી કરીને મોટો કૌભાંડ આચરવામાં આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ફેન્સી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરના આઈડી પાસવર્ડ લેવામાં આવ્યા હતા અને તેના ઉપરથી પાલનપુર એમના દ્વારા દરેક તાલુકામાં જાતે ઓર્ડર આપવામાં આવ્યો, બિલ ચૂકવાનું તાલુકાવાળાને સોંપવામાં આવ્યું હતું. આ આરોગ્ય તાલુકાના અધિકારીઓ પણ ફરિયાદ કરી તેમ છતાં મનફાવે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. જે N95 માસ્કની કિંમત જયારે સરકારે 46 રૂપિયા સમથિંગ નક્કી કરી હતી તેના બદલે ફેન્સી દ્વારા આ માસ્ક જે ખરીદવામાં આવ્યા 274 રૂપિયા ખરીદવામાં આવ્યા, દરેક તાલુકાની અંદર ખરીદી કરવામાં આવી, તાલુકા અધિકારીઓ પર દબાણ કરવામાં આના પૈસા ત્યાંથી તાલુકા કક્ષાએ ચૂકવામાં આવ્યા, અલગ અલગ વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવી, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તટસ્થ તપાસ થાય એના માટે આજે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કાગળ લખીને. સાથે જતા જતા છેલ્લે ફેન્સી દ્વારા સાઇન બોર્ડના પણ ઓર્ડર આપવામાં આવ્યા છે. જે સાઇન બોર્ડ 10-12 હજાર રૂપિયાનું બને છે એવા સાઇન બોર્ડ એને 35 હજાર કરતા પણ વધુ કિંમતે અહીંયા ઓર્ડર એના મળતિયાઓને આપી અને એક મોટો કૌભાંડ કર્યો. તમામ તપાસ થવી જોઈએ અને આવા ભ્રષ્ટાચારી જે આવા કોરોના સમયમાં પણ ભ્રષ્ટાચાર કરવાનું મુકતા નથી એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ સરકાર સમક્ષ માંગણી અને રજૂઆત કરવામાં આવી છે.